મારા તો નસીબ સૌથી ખરાબ છે. હે ભગવાન, સેત તો સારું નસીબ આપવું તું, આમ સાવ નાખી દેવા જેવી જિંદગી કેમ આપી તમે મને? આપઘાત કરવો હોય ને તો ઝેર લાવવાના પૈસા નથી, એવા ઘરમાં રહું છું હું. શું થયું? આપઘાત કરશે તું? હા. સરસ, ક્યારે કરશે? તમને તો ગમે જ ને હું મરી જઉં એ, પણ હું નહીં હોઉં ને ત્યારે ખબર પડશે. એટલે તું આત્મહત્યા કરવાની છું કે પછી નથી કરવાની? તમારી સાથે લગ્ન કર્યા ને એ પણ એક પ્રકારની આત્મહત્યા જ છે. હા, આત્મહત્યા જ છે, પણ તારી નહીં, મારી. લોકો છે ને પગ પર કુહાડો મારે છે, પણ મેં તારી સાથે લગ્ન કરીને પગ કુહાડા ઉપર માર્યો છે. ઓહો હો 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 હો, જાણે મારી સાથે લગ્ન ના થયા હોત તો તમને કોઈ મોટી હિરોઈન મળી ગઈ હોત. તમે મને લગ્ન કરીને શું આપ્યું છે? કેવા કેવા સપના જોયા હતા મેં કે મારો પતિ કરોડપતિ હશે. જુઓ તો ખરા, એવો પતિ મળ્યો છે કે જેની કરોડ પણ તૂટી ગઈ હોય. એમ તું જાણે કોઈ રાજ્યની રાજકુમારી હોય. જેટલા સપના જોઈએ ને એ બધા પૂરા થાય એવું જરૂરી નથી. રાજકુમારી નહીં, મહારાણી છું. જા, જઈને મારા માટે જ્યુસ લઈ આવ. હા મેડમ. તું મારા માટે સેન્ડવિચ લઈ આવ. યસ મેડમ. અને તું મારા માટે હોટ એન્ડ સાવર સૂપ લઈ આવ. યસ મેડમ. મેડમ હું? તું બહાર જઈને આંટા માર. યસ મેડમ. જયા, માલિકના નામથી બોલાવે છે. જયા 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 જયા. સપનામાંથી બહાર આવ જયા. સપનામાં સુખેથી નથી રહેવા દેતો આ માણસ. હું કેટલા મોટા બંગલામાં હતી, ત્યાં કેટલા બધા નોકરો ફરતા હતા. હા, પણ હકીકત એ છે કે આપણા ઘરમાં એક પણ નોકર નથી અને ઘરનું બધું જ કામ બાકી છે. ખબર છે. કાકી. હે રાશિ, તું ક્યારે આવી? બસ હમણાં જ આવી. કાકી, મારે તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. બોલ. મને હમણાં રવિભાઈ મળ્યા હતા. શું કહ્યું તને રવિએ? એમણે મને સીસીટીવી ફૂટેજ વિશેની બધી જ વાત કરી. શું બોલી રહી છે તું રાશિ? સાચું કહું છું કાકી, એમણે મને સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવા વાળી અને વિડીયો રેકોર્ડ કરવા વાળી વ્યક્તિ વિશે બધી જ વાત કરી. તો કોણ છે એ વ્યક્તિ? આપણી ઓફિસમાંથી જ કોઈ વ્યક્તિ છે. પણ ઓફિસમાંથી કોણ? રવિભાઈએ મને આટલું જ કહ્યું છે કે આપણી ઓફિસમાંથી કોઈ વ્યક્તિ છે. થેન્ક ગોડ. રાશિને હજુ એ નથી ખબર પડી કે આ બધું મેં કર્યું છે. શું લાગે છે તમને, કોણ હશે આ વ્યક્તિ? રાશિ, તે આ વાત મારા સિવાય કોઈ બીજાને કરી છે ખરી? ના ના, મેં સૌથી પહેલાં તમને જ કહ્યું છે. એમની તો મને બહુ જ બીક લાગે છે, પણ હા, હું એમને આ વાત કરવાની છું ખરી. નહીં, આઈ મીન અત્યારે શુભ બહુ ગુસ્સામાં છે, એટલે તું આ વાત અત્યારે શુભને નહીં કહેતી. અને તું તો આમ પણ જાણે છે ને કે તું ઓફિસના કોઈ પણ કામમાં ઇન્ટરફિયર કરે એ શુભને સેજ પણ નથી ગમતું. તો અત્યારે હું એમને કંઈ જ નહીં કહું. અને બની શકે કે રવિ તારી સાથે જુઠ્ઠું બોલતો હોય? આઈ મીન તું આ વાત બધાને કરી આવે અને પછી રવિ ફરી જાય તો તું તો નકામી ફસાઈ જાય અને વાતનું વતેસર થઈ જાય. અને તું તો જાણે છે ને શુભનો સ્વભાવ, કે તારી કહેલી કોઈ પણ વાત જો ખોટી નીકળી તો એ તારા પર ખૂબ ગુસ્સે થઈ જશે. ના ના, વાત ખોટી નથી,
રવિ ભાઈએ મને કહ્યું છે કે એમની પાસે બધા જ પ્રૂફ છે અને એ મને આપવાના પણ છે. એને તને એવું કહ્યું કે તને પ્રૂફ આપશે? હા, ક્યાં અને ક્યારે? મેં તો અત્યારે જ માંગ્યા હતા, પણ એમણે એવું કહ્યું કે આ સમય અને જગ્યા બરાબર નથી, એટલે એ બહાર ક્યાંક મને મળશે અને બધા જ પ્રૂફ અને વ્યક્તિનું નામ બંને આપશે. બરાબર. પણ રાશિ, જ્યાં સુધી તારા હાથમાં કોઈ પ્રૂફ ના આવે ને ત્યાં સુધી તું આ વાત કોઈને નહીં કરતી. પણ એ મને પ્રૂફ આપવાના જ છે, અને રવિભાઈએ કહ્યું એ પ્રમાણે એમની પાસે બધી જ માહિતી છે, તો જો હું આ વાત અત્યારે જ મમ્મી અને એમને કરી દઈશ ને તો એમને રવિભાઈ પાસેથી માહિતી મળી શકશે. તું સમજતી કેમ નથી રાશિ? આ આ કંપની પોલિટિક્સ પણ તો હોઈ શકે છે. કંપની પોલિટિક્સ? હા, આઈ મીન કદાચ આ રવિએ પ્લાન કર્યું હોય કે જેથી આપણી કંપનીને નુકસાન પહોંચાડી શકે, અને એ પ્લાન પ્રમાણે એ તારા થ્રુ આ વાત શુભને પહોંચાડવા માંગતો હોય, જેથી શુભ ખૂબ જ ગુસ્સે થઈ જાય અને ગુસ્સામાં આવીને કોઈ ખોટું સ્ટેપ લઈ લે. પણ એ આવું શું કામ કરે? કદાચ એ વિડીયો રેકોર્ડ કરનારાનો માણસ હોય અને આપણી સાથે રમત રમી રહ્યો હોય તો? જો રાશિ, તું આવી કોઈ રમતનો ભોગ નહીં બનતી. કદાચ વાત વધી જાય ને દોષનો ટોપલો તારા માથે આવી જાય એવું પણ બને. એટલે જ કહું છું કે જ્યાં સુધી તારી પાસે કોઈ ચોક્કસ પ્રૂફ ના આવે ને ત્યાં સુધી તું આ વાત કોઈને નહીં કરતી. સમજી ગઈ? હા હા, પ્રૂફ નહીં આવે ત્યાં સુધી હું કોઈને કંઈ જ નહીં કહું. ગુડ, ચલો હવે હું ઘરે જવા નીકળું છું. ઓકે, બાય. બાય. સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખૂબ માંગને. નિશા, નિશા, આખો દિવસ મોબાઈલમાં જ રહેવાનું નહીં? તો શું કરું મોટા મમ્મી, માઇન્ડ ફ્રેશ કરવા માટે મારે કંઈક તો કરવું પડે ને, આખો દિવસ સ્ટડી કરી કરીને બોર થઈ જવાય છે. તું આખો દિવસ મોબાઈલમાં ને મોબાઈલમાં હોય અને તારી સાથે વાત કરવી હોય તો શું કરવાનું? વોટ્સએપ કરી દેવાનો. નિશા, મજાક કરું છું મોટા મમ્મી. પણ હું મજાક નથી કરતી, મારે તારી સાથે સિરિયસ ટોપિક પર વાત કરવી છે. ના ના ના, અત્યારે નહીં, અત્યારે મારો મૂડ બહુ જ ખરાબ છે અને મારે કોઈ લેક્ચર નથી સાંભળવા. નિશા, હું લેક્ચર નથી આપતી, મારે તો ખાલી એટલું જ કહેવું છે કે આજથી પ્રિયંકા તારા રૂમમાં રહેશે. વોટ? પ્રિયંકા મારા રૂમમાં? ના ના, મને એની સાથે નહીં ફાવે. ફાવડાવું પડશે બેટા. ના, હું નથી રાખવાની એને. નિશા, હું પૂછતી નથી, કહી રહી છું. પ્રિયંકા આ ઘરની મહેમાન છે અને હવેથી એ તારા રૂમમાં રહેશે, એટલે જો એની સાથે સારી રીતે બિહેવ કરજે. સમજી ગઈ ને? શું કામ હેરાન કરે છે મને તું? એનાથી તને શું મળશે? આ સવાલ તમે મને બીજી વાર કરી રહ્યા છો મેડમ, અને જવાબ એક જ છે, આનંદ. મને તકલીફ આપીને શું કામ આનંદ મેળવવો છે તારે? મેડમ, આ તો સૃષ્ટિનો નિયમ છે, કોઈને તકલીફ પડે તો જ કોઈને આનંદ મળે. જેમ શુભ સરનો વિડીયો રેકોર્ડ કરીને એમને તકલીફ આપીને તમને આનંદ મળ્યો. રવિ, તું સમજી નથી શકતો કે સમજવા માંગતો જ નથી? મેડમ, સમજતા તો તમે નથી, શું કામ હાથે કરીને પોતે જે ડાળ પર બેઠા છો એ જ કાપો છો? તમારી બાજી તમે પોતે જ બગાડી રહ્યા છો. મારી બાજી અને મારી જિંદગી બંને અત્યારે તો તું બગાડી રહ્યો છે. તારે રાશિને એવું કહેવાની શું જરૂર હતી કે તને ખબર છે કે વિડીયો કોણે રેકોર્ડ કર્યો છે? અને શું શું પ્રૂફ છે તારી પાસે? હા, કે મેં રેકોર્ડ કર્યો છે?
એઝ ફાર એઝ આઈ નો તારી પાસે કોઈ પ્રૂફ જ નથી તો મને ખોટી ધમકીઓ શું કામ આપે છે? હું તને અહીંયા કઈ કહી રહી છું અને તું હસી રહ્યો છે? હસું નહીં તો શું કરું મેડમ, તમારી ડોક મારા હાથમાં છે છતાં તમારો અવાજ બંધ નથી થતો. બસ આ જ વસ્તુ મને નથી ગમતી, તમારી દુખતી નસ મારા હાથમાં છે છતાં તમારો આ જે કોન્ફિડન્સ છે ને એ મને તકલીફ આપે છે. અને તું અત્યારે જે મને તકલીફ આપી રહ્યો છે એનું કંઈ નહીં. લુક, હું તારાથી ડરવાની નથી અને મને ખબર છે કે મારી વિરુદ્ધ તારા પાસે કોઈ પ્રૂફ જ નથી. અચ્છા, જા, હું કહું છું કે મેં જ એ ફૂટેજ ડિલીટ કરી હતી અને મેં જ વિડીયો રેકોર્ડ કર્યો હતો. સાંભળી લીધું? અવાજ પણ તમારો ને ગુનો પણ તમારો, આનાથી વધારે મોટો કયો પુરાવો હોઈ શકે? જો આ રેકોર્ડિંગ હું રાશિ મેમને મોકલી દઉં તો બીજી જ મિનિટે તમારી રમતનો ધી એન્ડ થઈ જશે. બોલો, તમે કહેતા હો તો આ મેસેજ સેન્ડ કરી દઉં. તમારી લાઈફ અત્યારે મારી આંગળીના ટેરવે છે. નહીં, મેસેજ સેન્ડ નહીં કરતો. ગિવ મી અ ફોન. ફોન આપ મને. રવિ, ફોન આપ. આ કોનો નંબર છે? અજાણ્યા નંબર ઉપરથી મને શું મેસેજ આવ્યો હશે? આ રાશિ જો મેસેજ ચેક કરી લેશે ને તો મારી આખી ગેમ અહીંયા જ પૂરી થઈ જશે. આ મેસેજને જોવા માટે તો મેસેજ ડાઉનલોડ કરવો પડશે, પણ અત્યારે મારી પાસે એટલો સમય નથી. દીદી ઘરે એકલી છે, મારે દીદી પાસે જવું પડશે. મેસેજ તો હું પછી જોઈ લઈશ. રાશિએ મેસેજ ચેક ન કર્યો હોય તો સારું, એણે જો મેસેજ એક વખત ચેક કરી લીધો હશે ને તો મારી ગેમ ઓવર થઈ ગઈ સમજો. મારે ગમે તેમ કરીને એને રોકવી જ પડશે. કેટલી ફાસ્ટ રિક્ષા ચલાવે છે રાશિ. એ જો મારા પહેલા ઘરે પહોંચી ગઈ અને મેસેજ જોઈ ગઈ ને તો હું એને બધાને કહેતા ક્યારેય નહીં રોકી શકું. ગોડ, શું કરું? આ રવિના લીધે હું આ પ્રોબ્લેમમાં ફસાઈ ગઈ. મારે ગમે તેમ કરીને આ પ્રોબ્લેમમાંથી તો નીકળવું જ પડશે. હવે નિશાની હેલ્પ લેવી જ પડશે. મારે આનો કઈક રસ્તો તો કાઢવો જ પડશે. મિડલ ક્લાસ પ્રિયંકા મારી સાથે રહેશે ને, મને સેચ પણ નહીં ફાવે. યા ઘરમાં રહેશે તો પણ મને નથી ગમતું. મારા રૂમમાં મારી સાથે રહેશે તો દેવાંશી. નિશા, મારો ફોન કટ કેમ કરે છે? ગોડ, શું છે બોલો. નિશા, મારી વાત સાંભળ. તારે મારું એક કામ કરવાનું છે. નો, હું અત્યારે કોઈ જ કામ કરવાના મૂડમાં નથી. નિશા પ્લીઝ, આ બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. તું પ્લીઝ મારી વાત ધ્યાનથી સાંભળ. જો એટલું બધું ઇમ્પોર્ટન્ટ કામ હોય ને તો તમે જાતે કરી લો. નિશા, હું ઓફિસે છું બેટા, એટલે જ કહું છું. પ્લીઝ આ કામ તું કરી નાખ. ઓહો બેટા, રાક્ષસના મોઢામાંથી રામ. હવે તો કામ જાણવું જ પડશે. નિશા, જો અત્યારે રાશિ ઘરે આવી રહી છે અને તારે એને એ ઘરે આવ્યા પછી કોઈ ને કોઈ કામમાં એન્ગેજ રાખવાની છે. કેમ? એ હું તને અત્યારે નહીં સમજાવી શકું.
એટલે જ કહું છું કે હું ઘરે આવું ત્યાં સુધી એને પ્લીઝ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખજે. આઈ એમ સોરી, મારાથી તમારું આ કામ નહીં થાય. મમ્મા, ઈશા, મારું કામ કરવાથી તને બહુ મોટો ફાયદો થશે. શું ફાયદો થશે? હું તને પૈસા આપીશ, તું કે એટલા. ઓકે, થઈ જશે. ઓકે, થેન્ક્સ. નક્કી કઈક મોટો લોચો પડ્યો લાગે છે, નહીતર આ મારી હેલ્પ માંગે? શક્ય જ નથી. મારે જાણવું તો પડશે જ કે એવી કઈ રમત છે જેમાંથી આઉટ થતા મારે એને બચાવવાની છે. એક તો આ નવી મુસીબત ઘરમાં આવી છે, ઘરમાં આવી ત્યાં સુધી તો બરાબર છે, પણ હવે એ મારા રૂમમાં પણ આવી ગઈ છે. મારે હવે આની સાથે રહેવાનું? મારી કોપી કરતા કરતા મારા રૂમ સુધી પહોંચી ગઈ. આ નિશા મને દિઠ્ઠી ગમતી નથી ને મારે એની સાથે જ રહેવાનું થયું. પણ શું થાય, મારી પાસે બીજો કોઈ ઓપ્શન પણ નથી ને. જો આ નિશા જ કંઈક કરે અને એ જ સામેથી મને એના રૂમમાં રહેવાની ના પાડી દે ને, તો હજી કંઈક થઈ શકે એમ છે. એટલે એની સંભાળ રાખજે. આંટી, તમે ચિંતા ના કરશો, નિશા મારું બહુ સારી રીતે ધ્યાન રાખે છે અને અમને બંનેને એકબીજા સાથે ફાવે પણ છે. જેવી રીતે રાશિ મારી બેન છે, એવી રીતે નિશા. હા મોટા મમ્મી, તમે જરાય ચિંતા ના કરશો, હું પ્રિયંકાનું બરાબર ધ્યાન રાખીશ. રાશિએ મેસેજ ચેક કરી લીધો ને, તો આ ઘરમાં ને કંપનીમાં આજનો દિવસ તારો છેલ્લો દિવસ હશે. તારા સપના ખરેખર સપના બનીને જ રહી જશે. આનો સર્કલ ગોળ ફરી રહ્યું છે એટલે મેસેજ તો ડાઉનલોડ થઈ રહ્યો છે. રાશિ કાકી, તમે આટલી જલ્દી ઘરે આવી ગયા? મને પહેલા જ કીધું હતું તો હું રંગલીમાં તમને સાથે લઈને આવતી. અરે એક્ચ્યુઅલી તું નીકળી ને ત્યાંથી ત્યારે મારું ઘરે આવવાનું નક્કી નહોતું, પણ તું ગઈ પછી તને મળવા કોઈક ઓફિસે આવ્યું હતું, પણ અને એટલે જ હું તને અહીંયા લેવા માટે ઘરે આવી. પણ મને મળવા માટે ઓફિસે કોણ આવે? વેલ, એ તો મને નથી ખબર, પણ એમણે મને કહ્યું કે રાશિને મળવું છે. કદાચ તારું કોઈ ઓળખીતું હશે. મારું ઓળખીતું કોણ હોય જે ઓફિસે મને મળવા આવે? મેં તો કોઈને ઓફિસનું એડ્રેસ આપ્યું નથી, અને અત્યારે હું ઓફિસ ગઈ હતી એવી તો કોઈને ખબર પણ નથી. કાકી, મારે તો અત્યારે દીદી સાથે રહેવું પડશે એટલે હું ઓફિસ પાછી નહીં આવી શકું. જે કોઈ પણ હશે એ મને ફોન કરશે એટલે હું એમને ઘરે મળવા બોલાવી લઈશ. ઓકે. રાશિ, શું થયું કાકી?
તમારે કઈ કામ છે મારું? હા, મારે તારું કામ છે. શું કામ છે? એક્ચ્યુઅલી મારે ખરેખર તારું કંઈક કામ હતું, એ જ કહેવા હું તને અહીંયા પાછળ પાછળ આવી, પણ હવે જો મને સાવજ ભૂલી ગઈ કે શું કામ હતું. કંઈ વાંધો નહીં, કામ યાદ આવી જાય ત્યારે કહેજો. અત્યારે હું દીદી પાસે જઉં છું. અચ્છા, કંઈક કર દેવાંશી. જો રાશિએ મેસેજ સાંભળી લીધો ને તો તારું કામ તમામ થઈ જશે.